આજે આપણે ધોરણ 8 વિષય છે ગણિત એમાં જે તમારો ચેપ્ટર નંબર છે 11 એના વિશે આપણે વાત કરીએ છીએ તો આજે તમારે જે સબ્જેક્ટ છે ટેક્સ્ટ બુક 11 એનો આપણે જે દાખલો ત્રીજો છે કે જોવાનો છે એમાં શું કરવાનું છે કે અહીં આકૃતિમાં બતાવ્યા મુજબ એક બગીચો છે બગીચાના મધ્ય ભાગમાં લંબચોરસ છે એટલે આ બગીચો છે આ કોસો આપેલો છે બગીચો એની મધ્ય ભાગમાં શું છે તો કે લંબચોરસ એક આપેલો છે તમને આ લંબચોરસની બંને બાજુ છોડ પર એક એક એટલે કે આ લંબચોરસ છે એની બંને બાજુ છોડ શું એવા છે તો કે છોડ પર એક એક અર્ધવર્તુળ આકાર ભાગ છે આ અર્ધવર્તુળાકાર શું આપેલો છે તમને ભાગ છે લંબચોરસ ઉપર જે છોડ છે એની ઉપર આ અર્ધવર્તુળાકાર ભાગ છે એટલે કે આનું ટૂંકમાં તમારે શું મેળવવાનું છે આનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે તો આપણે બંને અર્ધવર્તુળાકારની આપણે શું એનું આપણે ક્ષેત્રફળ મેળવી લઈએ બંને અર્ધ વર્તુળાકારનું ક્ષેત્રફળ બરાબર એનું આપણે સૂત્ર લખીએ કે 2 પાઈ આર સ્ક્વેર છેદમાં 2 આ સૂત્ર તમારે શું કરવાના છે યાદ રાખવાના છે મેં આપણને બધાને ખબર છે કે આપણે પાઈની કિંમત કેટલી લખીએ છીએ તો કે 22ના છેદમાં શું લખીએ છીએ આપણે 7 લખીએ છીએ હવે આર સ્ક્વેર તમને આપેલ એટલે કે ત્રિજ્યા તમને જે રકમ છે એની અંદર જ આપેલી છે ત્રિજ્યા એટલે કે શું થાય આર તો આર કેટલાય પાછળ પ્રતિ 7ના છેદમાં 2 અહીંયા 8નો સ્ક્વેર એટલે કે આપણે ત્રિજ્યા કેટલી વખત લખવી પડે તો કે 2 વખત લખવી પડે હવે આપણે શું કરવાનું છે જે પ્રમાણે આપણે સાધન કાપીએ છીએ એટલે કે છેદ ઉગતા હોય એમના ઉડાડવાના તો કે આ 2 ગયા આ 2 ગયા હવે અહીંયા જો 11 શું થઈ જાય તો 22 થઈ કેમ થાય છે હવે વૈધા શું 2 7 તો કે 70 ના છેદમાં 2 તો હવે આપણે આનો શું કરી નાખીએ ભાગાકાર કરવાનો 2 3 શું થાય તો કે 6 1 વધશે ઉપરથી આપણે 7 2 8 થાય તો કે 16 7 માંથી 6 જાય તો 1 ભાગ પહોંચાડે તો 16 10 2 5 7 થઈ જાય તો કે 10 38.5 બંને અર્ધવર્તુળાકાર છે એનું શું છે તો કે ક્ષેત્રફળ છે આ તમારો શું છે તો કે આન્સર જો આની અંદર તમને હજી બીજી વસ્તુ એ લીધી હશે કે પરિમિતિ અને એ પણ શું દ્વારા છે તો આની પહેલાના જે લેક્ચર હતા એમાં આપણે પરિમિતિ અને વિષુવતા શીખ્યા છે તો એ જ પ્રમાણે તમારે આ સૂત્રમાં શું કરવાનું છે જો તમારી પાસે અર્ધવર્તુળાકાર ક્ષેત્રફળ આવી ગયું છે એના ઉપરથી તમે પરિમિતિ અને બે મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમારે શું કરવાનું છે જેટલો બોર્ડ ઉપર ગણાવેલો છે એ તમારે ગણિતની પાકી બુકમાં કરવાનો અને બીજો દાખલો છે તમને શૂટના આપેલી હશે રકમમાં એ પ્રમાણે તમારે શું કરવાનું છે પરિમિતિને શોધવાનું રહેશે થેન્ક યુ